સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી જમરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો. પ્રાંતિજ બજાર ચોક ઉજ્જૈન પૂર્ણ નાકા ખાતે આવેલ શ્રી જમરેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાન ખાતે આવેલ શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો. તો પ્રાંતિજ ખાતે વર્ષો પહેલા રાજસ્થાનથી મેવાડા ત્રિવેદી સમાજ જોશી સમાજના બ્રાહ્મણો રાજસ્થાન છોડીને સાબરકાંઠાના પ્રાંતિજમાં વસવાટ કર્યો હતો અને ત્યાંથી જ અહીં છેલ્લા કેટલાય વર્ષોથી એકલિંગજી દાદાનો પાટોત્સવ અહીં આવેલ શ્રી જમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પોતાના ઈષ્ટદેવનો પાટોત્સવ ત્રિવેદી મેવાડા કે જોશી સમાજના લોકો દ્વારા અહીં ઉજવવામાં આવે છે. તો આ વખતે ભાર્ગવભાઈ પંડ્યાના મહેમાન છે યજમાન પદે શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં પૂજા હવન આરતી સહિત દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તો શાસ્ત્રી પ્રશાંતભાઈ ત્રિવેદી તથા શાંતિલાલ ત્રિવેદી દ્વારા મંત્રોચ્ચાર દ્વારા આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો મેવાડા ત્રિવેદી જોશી સમાજના ભાઈ બહેનો તથા ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞ સહિત આરતીમાં ઉપસ્થિત રહી પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી. તો કનુભાઈ પંડ્યા, રાકેશભાઈ જોશી, પરાગભાઈ ત્રિવેદી, અરુણભાઈ જોશી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. સ્વરૂપ તરીકે જાણીતું છે. આમ એકલંજી સ્વરૂપ કૈલાસપુરી કેતા અહીંયા એકલંજી ખાતે આવેલું છે, પણ અમે ઘણા વર્ષોથી અમારા બ્રાહ્મણો આ પ્રાપ્તિપુરી નગરીની અંદર વસવાટ કરતા હોવાથી આજના ફાગણ વદ 14 ના દિવસે એકલાંજીશ્વર મહાદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેની અંદરથી અમદાવાદ પ્રાંતિજ ખાતે તમામ બ્રાહ્મણો ભેગા થઈ એકલાંજીશ્વર મહાદેવતાનો અહીંયા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંયા સવારથી પાઠાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા અમારા બ્રાહ્મણો દ્વારા ભગવાન ઈષ્ટદેવ એકલંજેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે. પૂજા કરી અહીંયા ભગવાનનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને દરેક ભક્તો અહીંયા પ્રસાદ રૂપે ભોજનનો સ્વીકાર કરે છે. આજના દિવસે 114મા પાટોત્સવની અંદર ભગવાન એકલંજેશ્વર સ્વરૂપ શ્રી મહારુદ્ર અહીંયા મહાદેવની પૂજા કરી અહીંયા લોકો અહીંયા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ અહીંયા પૂજા કરી ધન્યતા અનુભવે છે. અસ્તુ શ્રી જમરેશ્વર મહાદેવ. 114મો પાટોત્સવ જમરેશ્વર મહાદેવમાં દર વર્ષે ફાગણ 14ના દિવસે ધામધૂમથી ઉજવાય છે. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની આસ્થાનું આ એક પ્રતીક છે અને દાદાના આશીર્વાદ આ સમાજ ઉપર અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો ઉપર અવિરતપણે વહ્યા કરે છે એનો અમને સૌને ગૌરવ છે. અસ્તુ.